વિશ્વ પર્યાવરણ દિવસ અને પ્રાકૃતિક કૃષિ મહિલા પરિષદ નિમિત્તે 300થી પણ વધારે બહેનો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે મુલાકાતે આવ્યા. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં આજે બગસરા, અમરેલી, સુરત, નવસારી, વાસંદા તથા પંચમહાલની 300થી વધારે પ્રાકૃતિક કૃષિ ખેડૂત બહેનો મુલાકાત માટે આવી. પ્રથમ પ્રાકૃતિક કૃષિ ખેડૂત મહિલાઓએ માન્ય કુલપતિ ડૉક્ટર સી કે ટીમ્બડિયાની આગેવાનીમાં વૃક્ષારોપણમાં સીમડાના છોડ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં રોપ્યા. વૃક્ષારોપણની વ્યવસ્થા ભૌમિક, મિત, હર્ષદ, અલ્પેશ, રાજેશ, વિરલ તથા યશ એ ખૂબ સુચારુ રીતે કરી. ત્યારબાદ જૈન શ્વેતાંબર મંદિરમાં ડૉક્ટર સી કે ટીમ્બડિયા, ભરતસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય DCF ડૉક્ટર મિનલબેન જાની, પદ્મા પુત્રી રશ્મિબેન પટેલ, BK સવિતા દીદી, ભગવતીબેન પટેલ, કલ્પનાબેન જોશીપુરા, રાકેશભાઈ કાશીવાલા, ડૉક્ટર KK ડાંગર, ડૉક્ટર જી થોરાટ ઉપસ્થિત રહ્યા. સૌએ રાસાયણિક ખાતરથી મુક્ત પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પ કર્યો. ડૉક્ટર સી કે ટીમ્બડિયાએ કહ્યું કે વિશ્વને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક કૃષિ એ એકમાત્ર ઉપાય છે. સેવાભાવી મુનિ પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ તથા મુનિ અક્ષયરત્ન મહારાજ સાહેબ એ આશીર્વચન પાઠવ્યા. આ આખા કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રાજુ એમ ઠક્કરે સુંદર રીતે કર્યું અને નારો આપ્યો, પ્રાકૃતિક કૃષિનો જય જયકાર. કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ.